భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతే. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోకతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుతం. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં ભૂપગઢને આંગણે આપણા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં શાખોત્સવના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો સર્વે પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી અનંત જન્મોના સત્કર્મના ફળ સ્વરૂપે જીવાત્માને મનુષ્ય દેહ અને સત્સંગની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રીહરિએ વચનામૃત ગ્રંથની અંદર આ મનુષ્ય દેહની સાર્થકતાનો જે સાર છે બતાવ્યો છે. આમ તો મહારાજના દરેક પરાવાણી એ આપણા માટે આદરણીય હોય, પૂજનીય હોય, સ્વીકાર્ય હોય. વચનામૃત ગ્રંથની અંદર મહારાજે અનેક વિવિધ પાસાઓ બતાવ્યા છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની કેમ નિષ્ઠા દ્રઢ થાય, ઉપાસના ભક્તિને કેમ બળ મળે વગેરે અનેક વિધ ઉપાયો શાસ્ત્રોની અંદર બતાવેલા છે. પણ કેટલાક વાક્યો છે ને સારરૂપ હોય, એટલે એક જ વાક્યમાં આખો હાર્દ આવી જતો હોય, જેને સારરૂપ કહેવાય. એવા વચનામૃતમાં મહારાજે ઘણી જગ્યાએ આવા સારરૂપ વાક્યનો પ્રયોગ કરેલો છે, જે શાસ્ત્રનું મંથન કરીને, દોહન કરીને જે નિચોડ નીકળે, રસ નીકળે, એ એક વાક્યની અંદર, એક શબ્દની અંદર મહારાજે સમાવી લીધો છે. એમાં સાર વાક્ય છે. મનુષ્ય જન્મની સાર્થકતા કોણે કીધી? તો શાસ્ત્રના મતે તો ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સાધન બતાવ્યા છે. આ સાધન કરેથી જીવાત્માને ભગવાનના રાજીપાની ફળની પ્રાપ્તિ થાય, એટલે ચારે પુરુષાર્થની સિદ્ધિ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ જીવાત્માને પ્રાપ્ત થાય, આવો વિસ્તારથી એનો વ્યાખ્યાઓ કરેલી છે. પણ મહારાજે એનો સાર એક જ વાક્યની અંદર મહારાજે સમજાવ્યું કે મનુષ્ય દેહની સાર્થકતા કોણે કીધી? કે જીવાત્મા જન્મ મરણના ફેરાના ફંદને તોડીને, માયા અને કર્મના બંધનના ફેરાને તોડીને જ્યારે ભગવાનના ધામનો અધિકારી બને, એટલે એનો બેડો પાર થઈ ગયો, એનો જન્મ સફળ થઈ ગયો. આ સાર વાક્ય મહારાજે સમજાવ્યું. મહારાજ કે કદાચ આપણા જીવનની અંદર આપણે ઘણા બધા સાધનો કર્યા હશે, ઘણી બધી સિદ્ધિઓ મેળવી હશે, ઘણી બધી સંપ્રદ્ધિ મેળવી હશે, પણ મહારાજ કે જો મોક્ષ ન થાય, આ જગતના સુખ અને વૈભવની અંદર જો આપણે રચ્યા પચ્યા રહીએ, તો મહારાજ એવો શબ્દ વાપર્યો કે પૂર્વે જેમ અનેક જન્મો આપણા એળે ગયા, એળે એટલે નકામા ગયા, વ્યર્થ ગયા, એમ આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, આ સત્સંગ આપણને મળ્યો છે, આ પણ એળે જશે, અર્થાત કે વ્યર્થ જશે. આપણે કેટલું જીવ્યા, કેટલા શ્વાસ લીધા, કેટલી સંપત્તિ કમાણા, કેટલું જગતની અંદર યશ કીર્તિ નામ કમાણા, આ બધું મહારાજ કે ગૌણ થઈ જશે જો મોક્ષ બગડ્યો તો. આપણું સમગ્ર જીવન, સમગ્ર દાખડો, સમગ્ર મહેનત એ બધી વ્યર્થ જશે. અને એટલા માટે મહારાજ કે ખટકોટ રાખીને, સાવધાનીપૂર્વક જ્યારે જીવ સત્સંગની અંદર જ્યારે અનુસરતો હોય, ત્યારે એને બે વાતનું અનુસંધાન એ અવશ્ય રાખવું જોઈએ. એક મહારાજ કે પોતાના ધર્મનું જે સિદ્ધાંતો છે, પોતાનું જે કર્તવ્ય છે, પોતાની મર્યાદા છે, એનું જીવાત્મા જો અનુસંધાન રાખશે તો એ નિર્વિકાર રહી શકશે,
આ જગતની માયા અને જે બધી વિટમણાઓ છે એનાથી નિર્વિકાર રહી શકશે. અને બીજું કે એવી સ્થિતિને પામીને જ્યારે ભગવાનની ભક્તિ કરશે ત્યારે જીવાત્મા એ આ દેહને જ્યારે ત્યાગ કરશે ત્યારે મહારાજે વચનામૃતમાં લખ્યું કે બ્રહ્મ એને દેહને પામી અને અક્ષરધામનો અધિકારી બનશે, આવું મહારાજે શાસ્ત્રનું વિધાન બતાવ્યું છે. આપણે સંસારની અંદર આ જે દાખલો કરીએ છીએ એ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ છીએ. આ શાકોત્સવનું નિમિત્ત છે, જોકે શાકોત્સવની કથા સંપ્રદાયમાં બહુ પ્રચલિત છે. સુરાખાચરને ત્યાં એક પટારો એમનો ચોરાણો, અને એ ચોરાણો એટલે સંકલ્પ કર્યો બાપુએ કે જો મારી આ રકમ જે પણ મોડી છે હેમખેમ મને જો પાછી મળશે તો હું એમાંથી અડધી ભગવાનને અર્થે વાપરીશ. ત્યારે એ ભગવાનની કૃપાથી એ પટારો એમને મકબંધ જ્યારે મળ્યો એટલે પોતાનો સંકલ્પ પ્રમાણે અડધી મૂડી લઈને ભગવાનને અર્થે વાપરવા માટે, ભગવાનને અર્પણ કરવા માટે જ્યારે નીકળતા હતા તેમના ઘરના શાંતાબાઈ એમને રોક્યા અને કીધું કે આ ચોરે જો આ તાળું તોડ્યું હોત તો અડધી રકમ મૂકતા જાત? તો કે ના, એ તો બધું લઈ જાય. તો કે માની લો કે આ બધું ગયું છે તમારે, આ તો ભગવાનના પ્રારબ્ધે કરીને પાછું આવ્યું છે, માટે બધી રકમ ભગવાનને અર્થે વાપરો. અને વાપરો એટલે એમ નહીં કે મહારાજને ત્યાં જઈને આપી દો. સ્વામી આપણા સંતોએ એમ એની નોંધ લીધી કે શાંતાબાઈએ સુરાખાચરને કીધું મહારાજને ગામમાં તેડી લાવો, અહીંયા આપણે આંગણે આપણે ઉત્સવ કરીએ. અને પછી એ મહારાજ લોયા પધાર્યા અને શાકોત્સવ એ દિવ્ય કર્યો. અને આપણે સંપ્રદાયની અંદર એ કથાના રૂપમાં એનું ખૂબ સુંદર વર્ણન થયું છે, કથાની અંદર આપણે ઘણી વખત સાંભળ્યું છે. પણ મારે કહેવાનો ભાવ જુદો છે. શાકોત્સવમાં રીંગણાનું મહત્વ નથી, જે શાસ્ત્રોમાં કથામાં ઘણી વખત આપણે સાંભળ્યું છે એ શાસ્ત્રમાં ભગવાનની પ્રસાદીનું મહત્વ છે કે એ રીંગણું જેને સંસારે તુચ્છ ગણ્યું પણ મહારાજે એનો જ્યારે ઉત્સવ કર્યો ત્યારે એ શાકોત્સવ બની ગયો. એમ પામરપતિ તેવો જે જીવાત્મા એ જ્યારે ભગવાનના શરણે થાય છે. મહારાજને વચનામૃત એક વખત ગરડાની અંદર મહારાજ સભા કરીને બેઠા હતા. વધારે સમય નથી લેવો કારણ કે મને ખ્યાલ છે કે બધાને પ્રસાદ માટે બોલાવ્યો એટલે તાલાવાલી ત્યાં હોય, જોકે અમે ત્યાં પ્રસાદીનું કરીને આવ્યા, તૈયાર છે ભોજન, અહીંયા પચશે એટલે ત્યાં જ બધાને વારો લાગશે. પણ પહેલા શરીરની ભૂખ ભાંગતા પહેલા આત્માની ભૂખ ભાંગવી છે, આ જીવની ભૂખ ભાંગવી છે, આ 84 લાખ યોનીની ભૂખ ભાંગવી છે. અને એટલા માટે વાલા ભક્તો બે સિદ્ધાંતની વાતો આપણે જીવનમાં ઉતારીએ, મહિમાની વાત જીવનમાં ઉતારીએ, ભગવાનના કેમ થવાય, ભગવાનને કેમ રાજી થવાય એના જો આપણને બે ગુણ શીખીએ ને તો આપણો આ કાર્ય આ દાખલો જે ભૂપગઢના અને આજુબાજુના બધા ગામના ભક્તોએ ભેગા થઈને આયોજન કર્યું છે એ સફળ થાય. મહારાજ એક વખત ગઢપુરની અંદર સભા કરીને બેઠા હતા અને સભાની અંદર મહારાજે પ્રશ્નોત્તરી કરતા અને મેમાં મુક્તાનંદ સ્વામી જેને સંપ્રદાયમાં સત્સંગની માનું બિરુદ આપવામાં આવ્યું એ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ આ શાસ્ત્રોની અંદર ભગવાનને રાજી કરવાના, ભગવાનને પ્રસન્ન કરવાના ઘણા વિવિધ ઉપાયો બતાવ્યા છે, આમાંથી એક એવો ઉપાય કયો જે આશરે ભગવાન રાજી થાય ને બધા ઉપાય એની અંદર આવી જાય? જો પ્રશ્ન કેવો કર્યો, જો કે મેં કીધું સાર વાક્ય છે વચનામૃતની અંદર, ઘણી જગ્યાએ તમને સાર વાક્ય મળશે કે જે સમગ્ર વેદ ઉપનિષદ પુરાણનો સાર તમે ગોતો ને તો એનો સાર આટલો જ આવે ને આટલું જ સમજવાનું છે. હું ને મારા ઠાકર જગત બીજું કાણું, ઠાકર બેઠા પારણે હું દોરી ટાણું, આટલું જો જીવનમાં સમજાઈ જાય તો બીજું કંઈ આપણે કરવાની જરૂર રહેતી નથી. જે મહારાજે વચનામૃતની અંદર આ દ્રષ્ટાંતો બતાવ્યા છે, મહારાજ કે ગોપિકાઓ કંઈ ભણેલી નહોતી, વેદ ઉપનિષદ પુરાણ ભણેલી નહોતી, પણ જ્યારે એને ઉદ્ધવજીને ઉપદેશ દેવા મોકલ્યા અને ઉદ્ધવજીએ જ્યારે ગોપિકાઓની સ્થિતિ જોઈ, એની ભગવાનની સાથેની પ્રીતિ જોઈ, ત્યારે ઉદ્ધવજીને મનમાં એમ થયું કે મને ભગવાને અહીંયા ઉપદેશ દેવા નહીં પણ ઉપદેશ લેવા મોકલ્યો હોય એમ મને લાગે છે. આજે વિચાર કરી જુઓ કે કોઈ વેદ પુરાણ ઉપનિષદથી એ જ્ઞાતા નહોતી પણ એને મર્મ જે હતો, જે સાર હતો એ પકડ્યો હતો કે મારા ઠાકર, મારા ઈષ્ટ, મારા પ્રભુ જેને અમે અમારા સર્વસર્વ માન્યા છે એનું વચન લોપાય. વચનામૃતમાં મહારાજે આ પ્રસંગની નોંધ લીધી. મહારાજ કે જ્યારે ભગવાન કૃષ્ણચંદ્ર એ ગોકુળ છોડી મથુરા ગયા તો જેને યાત્રા કરી હશે એને ખબર છે બહુ છેટું નથી, ગોકુળથી મથુરા બહુ છેટું નથી, પણ ભગવાને આજ્ઞા કરી કે હું ન બોલાવું ત્યાં સુધી કોઈ આવશો નહીં. અને ગોપિકાઓને ઘણી મનમાં ઇંતેજારી તાલાવેલી હતી કે મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનને મળવું છે, ભગવાનની ઝાંખી કરવી છે, પણ મનમાં એમ ડર રહેતો કે મારા ઈષ્ટ છે, મારા પ્રભુ છે, જેને મેં મારા પિયુ માન્યા છે, જેને મેં મારા ભગવાન માન્યા છે, આજે એની આજ્ઞા નથી અને આજ્ઞા જો છોડીને હું ત્યાં જઉં અને ભગવાન સહેજે મારા ઉપર જો નારાજ થઈ જાય તો મારું આખું જીવન વ્યર્થ જાય. એટલે ભગવાનના દર્શનનો સંકલ્પ ખરાબ ન હોય ને, પણ જઈને અને પ્રદાન પણ હું આપ્યું. મહારાજે કીધું કે આ મર્યાદા છે, એ સિદ્ધાંતની અંદર રહ્યો, એમ જેને ભગવાનનો મહિમા હોય ને એ સિદ્ધાંત ક્યારે મૂકે નહીં, ભગવાનની આજ્ઞા ક્યારે લોપે નહીં, આ વાત નિર્વિવાદ છે.
આ જીવનની અંદર આ દ્રષ્ટાંતોને એટલા માટે ગ્રહણ કરવા જેવા છે. મહારાજ સભાની અંદર મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મહારાજને કે મહારાજ આ સાધનો તો ભગવાનને રાજી કરવાના અનેક બતાવ્યા છે, પણ એમાં એક સાધન એવું કહ્યું કે જે કરેથી ભગવાન તુરત રાજી થાય અને બધાય સાધનો એની અંદર સમાવેશ થઈ જાય. ત્યારે એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણ કર્યો કે એવું તો એક જ સાધન છે, એ સાધન ભગવાનનો દ્રઢ આશ્રય. વાત કરજો, મહારાજે સુંદર વાત સમજાવી કે ભગવાનનો દ્રઢ આશ્રય કરવાથી, એ સાધન કરવાથી સર્વ સાધન આવી જાય. પછી એની અંદર આ વચનામૃતમાં આ વાતની નોંધ લીધી, આ પ્રસંગ લખાણો ગરડા પ્રથમનું 33મું વચનામૃત, એમાં મહારાજે આ વાતને પ્રસંગને નોંધ્યો છે. એમાં પછી દ્રઢતા જે છે એની ત્રણ સ્થિતિઓ બતાવી છે મહારાજ. કે એક તો મૂળતાનું દ્રઢપણું હોય, મૂળતા એટલે કે જેને એક વખત પકડાયું કે આ જ વસ્તુ સત્ય છે, પછી એને ગમે તે બ્રહ્મા આદિને ડોલાવે તોય ડોલે નહીં. વિચારજો, હું બ્રહ્મા આદિને, હું ઘણી વખત કહું છું કે આપણે તેવી સ્થિતિ આવી જ નથી. બ્રહ્માએ આવીને કોઈને કીધું કે હવે આમ નહીં, નામ કરી નાખો, શિક્ષાપત્રીને ઉલ્લંઘી નાખો, સત્સંગી જીવનને ફેરવી નાખો, દેશ વિભાગના લેખને ફેરવી, બ્રહ્માજી આવ્યા કોઈને કહેવા? કોઈને કહેવા એવા નથી. ઇન્દ્ર કોઈને કહેવા એવા? એ આવીને કે તોય ડોલે નહીં, ત્યારે એને દ્રઢતા કહેવાય, ત્યારે એને સ્થિરતા કહેવાય. આ વચનામૃતના શબ્દો છે. આપણે તો દેશકાળને અનુસરીને વાવાઝોડામાં વહેતા થઈ જઈએ છીએ. આપણી આ કમજોરી છે, આ સ્થિરતા નથી, આ આપણી સમજણ નથી. મહારાજે કીધું જેનું સમજણનું અંગ મજબૂત હોય ને એ સત્સંગની અંદર મોટો, જેનો નિયમ નિશ્ચય અને પક્ષનો. હમણાં વિવેક સ્વામી વાત કરીને વચનામૃતમાં મહારાજ કીધું સત્સંગી કોણે કહેવાય? બાકી મહારાજ કે અમે ગુણ બુદ્ધિ વાળા જાણીએ, અમે સત્સંગી પણ જાણતા નથી. સત્સંગી તો એ જ કે જેનો નિયમ નિશ્ચય અને પક્ષ એ દ્રઢ રહે, એ ફર્યો ફરે નહીં, એ ટળ્યો ટળે નહીં, એની અંદર કોઈ વિકાર ન આવે, ઓછો વધતો ન આવે, ધ્રુવ રહે, એનું નામ નિયમ નિશ્ચય અને પક્ષ. મહારાજ કે એ અમારો સત્સંગી છે. અને એટલા માટે મહારાજ પછી કીધું કે દ્રઢતા, આવી દ્રઢતા કરી હોય, બીજી દ્રઢતા પ્રીતિએ કરીને થાય છે, જે ગોપિકાઓની હતી. એને વેદ ઉપનિષદ પુરાણના જ્ઞાન નહોતું, પણ ભગવાનની અંદર હેત એટલું હતું ત્યારે એવો ખટકો રહે કે મારું કોઈ પણ આચરણ એવું ન થાય કે ભગવાનની સહેજે આજ્ઞા લોપાય, ભગવાનની બાંધેલી મર્યાદા લોપાય, એવો એને ખટકો રહે અને ભગવાનની મરજીની અંદર કાયમ પોતાનું જીવન વ્યતીત કરે. મહારાજ કે એને દ્રઢતા કીધી. અને ત્રીજી દ્રઢ મહારાજ કીધું જ્ઞાનીને પણ હોય, જેને ભગવાનના સ્વરૂપને યથાર્થપણે સમજ્યા હોય, આ સૃષ્ટિની રચનાને સમજ્યા હોય, સાકારપણું, ભગવાનનું નિર્ગુણપણું, સગુણપણું, અતિરેકપણું, વ્યપણું વગેરે જે ભગવાનના જે લક્ષણો છે એને સમજ્યા હોય, આ બ્રહ્માંડની ઉત્પત્તિ પાલન, ભગવાનના અવતારોની ઉત્પન્ન સ્થિતિ, આ બધું જે શાસ્ત્રનું વેદો જ્ઞાન છે, પણ આનો સાર પછી મહારાજે છેલ્લી લીટીમાં લખ્યો. મહારાજ કે એવાથી પર એવા જે પુરુષોત્તમ નારાયણ, એનો જેને દ્રઢ વિશ્વાસ હોય, પછી મહારાજ કે એ સારું કરે ને તોય એમાં ગુણ જોવે, ને કદાચ અહિત થતું હોય ને તો પણ એમાં ભગવાનનો મહિમા જાણી રાખે, એનો ફેર પડે નહીં. એટલે કદાચ પરિસ્થિતિ વિપરીત આવે, કહેવાનો ભાવ એવો છે કે દેશકાળ વિપરીત આવે, પરિસ્થિતિ વિપરીત આવે, કદાચ એવો સમય વિપરીત આવે, તો પણ એની દ્રઢતા ચલાયમાં ન થાય. આવી ત્રણ પ્રકારે કરીને જેને ભગવાનની દ્રઢતા થઈ છે ને એને જ દ્રઢ છે, અને જેને દ્રઢ આશરો થાય છે એનું જ મહારાજ કે કલ્યાણ થાય છે. બાકી પહેલા આપણે બળદગાડામાં મુસાફરી કરતા, હવે મોટર ગાડીઓ આવી ગઈ તો સાધનમાં ફેરફાર થયો, પણ ગાડું કે ગાડી મૂળ તો મુસાફરી માટે જ કામ આવે, એનાથી બીજું, એનાથી બીજો ઉપયોગ થાય નહીં. એ સિદ્ધાંત છે, સિદ્ધાંતમાં પરિવર્તન થાય નહીં. ભગવાને જે દેશ વિભાગનો લેખ, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત આદિ ગ્રંથોની અંદર જે સત્શાસ્ત્રોની અંદર મહારાજે માન્ય કર્યા, વેદ ઉપનિષદ પુરાણ જેને ભગવાને માન્યતા આપી, એવા જે સત્શાસ્ત્રોના જે શબ્દો છે ને એ સિદ્ધાંત છે, અને એ સિદ્ધાંતની અંદર ક્યારે ફેર પડવાનો નથી. અને એ સિદ્ધાંતની 12 વર્ત છે, એ જે મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટપણે લખ્યું, તાન ઉલ્લંઘ્યાન વર્તન્તે યેતુ સ્વેરો કુબુદ્ધયા, એ કુબુદ્ધિ વાળો જાણવો, અને મહારાજ કે અમારા સંપ્રદાયથી પણ એને બહાર જાણવો. એ પછી ભલે દુનિયાની દ્રષ્ટિએ ગમે તેટલા એ ઢોલ વગાડે કે હું સત્સંગી છું, હું સંપ્રદાયનો છું, હું ફલાણો છું, હું ઢીકળો છું, પણ ભગવાનની દ્રષ્ટિમાં એ શૂન્ય થઈ જાય છે. અને ભગવાનની નજરમાં જે શૂન્ય થઈ ગયો એનો આ જન્મે તો શું, અનેક જન્મે કરીને પણ ઉદ્ધાર થવાનો નથી, નથી ને નથી. આ નિર્વિવાદ વાત છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા સમયની અંદર પણ આપણી નિષ્ઠા, આપણી દ્રઢતા એ ભગવાન શ્રીહરિના સ્વરૂપની અંદર અચળ છે. અને ઘણા એમ વાત કરતા હોય કે અમે ભગવાનનું ભજન તો કરીએ છીએ ને, પણ મેં એક દ્રષ્ટાંત આપ્યું હતું કે એમ તો છે ને, જે ધાડપાડું હોય ને, એ ધાડપાડું એ ચોરી કરવા જાય ને તો ઘેરે દીવો બત્તી કરીને જતો હોય. તમે જોજો, કોઈને પરિચયમાં કદાચ કોઈ હોય આવે તો જોજો. એટલે મારું એ કહેવાનો ભાવાર્થ એવું નથી કે એની શ્રદ્ધા ખોટી હશે, એની શ્રદ્ધા એને મુબારક, પણ એનો હેતુ, એનો સિદ્ધાંત એ બીજાને નુકસાન કરીને
તમે તમારું હિત કરવાનો જો વિચાર કરતા હો, અથવા તો તમારી સમજણ પ્રમાણે તમે અર્થ બદલીને તમારા સ્વાર્થને સિદ્ધ કરવા તમે ભગવાનનો આશ્રય લો ને, તો પણ ભગવાન એનું રાજી થતા નથી, એનું રૂડું થતું નથી. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ, સચ્ચિદાનંદ સ્વામીનો પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર સુવર્ણ અક્ષરે લખાણો છે. ભગવાન સ્વધામ પધાર્યા, સ્વામીને એટલો બધો વિરહ થયો, એટલો વિયોગ થયો, ભગવાનની વિરહ એ સહન ન કરી શક્યા, નાડી પ્રાણ તોડીને એ ભગવાનની પાછળ ધામમાં ગયા છે. અને જતા પહેલા એમને ભગવાન પાસે ત્યાં અક્ષરધામના મુક્તો પાસે કોલ લઈ આવ્યા, જેમને ખબર પડી મહારાજ જયારે મંદવાડ ગ્રહણ કર્યો હતો ત્યારે સ્વામીને ખ્યાલ આવ્યો કે મહારાજ હવે અંતિમ લીલા કરી રહ્યા છે, એટલે સમાધિમાં એ અક્ષરધામમાં ગયા અને અક્ષરધામમાં જઈને મુક્તોની પાસે વચન લીધું કે હું મહારાજની ભેળો આવું તો મને રાખશો. ત્યારે મુક્તોએ કીધું કઈ વાંધો નહીં, આવો તમે અમે રાખશું. અને મહારાજ જયારે સ્વધામ લીલા મહારાજે કરી ત્યાર પછી નાડી પ્રાણ તોડીને સચ્ચિદાનંદ સ્વામી એ ભગવાનની પાછળ અક્ષરધામમાં ગયા, પણ બીક લાગી કારણ કે ભગવાનની મરજી આજ્ઞા લીધા વગર આવ્યા હતા અક્ષરધામમાં. હ અક્ષરધામમાં આજ્ઞા વગર આવ્યા હતા એટલે મહારાજે એમ મહારાજની સિંહાસનની પાછળ જઈને ઉભા રહ્યા, સામે તો આવી ન હક્યા. એટલે મહારાજ કીધું કે ભાઈ અક્ષરધામમાં ચોર આવ્યો છે, હાજર કરો મારી સામે. એટલે મુક્તો આ પ્રસાદીનો પત્ર છે મારી પાસે, બાપુજી અમારે પરંપરાની અંદર અમને આવેલો છે ને, કોઈ જોવો તો વડતાલ આવજો, હું બતાવીશ તમને. આ પ્રસાદીનો લેખિત પત્ર છે, એની અંદર આખું વિવરણ લખેલું છે કે અક્ષરધામના મુક્તો પણ મુજાણા કે અમે તો કોલ આપ્યો છે ને, હવે ચોર કરીને હાજર કેમ કરવા, કારણ કે અમે તો વચન આપ્યું હતું, અભયદાન આપ્યું હતું કે આવશો એટલે અમે રાખશું. ત્યારે મહારાજ કે નહીં તમે હાજર કરો. એટલે સચ્ચિદાનંદ સ્વામી પછી હાથ જોડીને ભગવાનની આગળ ઉભા રહ્યા કે મહારાજ તમારો ચોર, તમારો ગુનેગાર તમારી હાજર છે. મહારાજ કે અમે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે આપઘાત ન કરવો, તમે અમારી આજ્ઞા લોપીને કેમ આવ્યા. આજ્ઞાનો મહિમા છે વાલા ભક્તો, અક્ષરધામનો મહિમા છે, પણ અક્ષરધામ આજ્ઞા લોપીને જવાશે એવું નથી. સચ્ચિદાનંદ સ્વામીને પાછું આ દેહમાં મહારાજે મોકલ્યા અને 6 મહિના સુધી એ તૂટલા દેહની અંદર સ્વામીને રહેવું પડ્યું. પછી મહારાજે જયારે આજ્ઞા કરી ત્યારે એમને ધામમાં તેડી ગયા. કહેવાની પાછળનો ભાવ એટલો જ છે વાલા ભક્તો, ગમે તેટલી હળીઓ મારશો અક્ષરધામ રેડું નથી, નથી ને નથી. આ વાતને સમજી રાખજો, અક્ષરધામ એવું રેડું નથી ગમે ત્યાંથી વંડિયાથી ઠેકીને અંદર જતા રહેશો. અહીંયા તો દ્વારપાળ ભગવાનના સિદ્ધાંતો તરીકે મારા દાદા કાયમ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા હું તો દરવાજે ઉભો હોઈશ. હા બાપુજી એમ કહેતા કાયમ કે દરવાજે તો હું જ ઉભો હોઈશ ને, હું કહીશ કે મહારાજ આને આવા દેવા જેવો છે કે આને નથી આવા દેવા જેવો. એમ તો મહારાજ અંતર્યામી છે. ઘણા એમ માનતા હોય કે ભાઈ મોક્ષની ચાવી તો ભગવાન પાસે છે. હું એ જ કહું છું કે મોક્ષની ચાવી ભગવાન પાસે છે, પણ એ ચાવી કેવી છે એ પણ મહારાજ સ્પષ્ટ લખીને જ ગયા છે. એમાં મારે સંશોધન કરવાની જરૂર નથી, ગોતવાની જરૂર નથી. ભગવાને શિક્ષાપત્રી રૂપી ચાવી આપણને આપી છે. એ પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. હું કોણે સુખ્યો કરીશ, આલોક અને પરલોકનું સુખ આપીશ, અક્ષરધામનું સુખ આપીશ, પણ કોણે જે આનું આચરણનું પાલન કરશે. એટલે એમાં કંઈ ધંતાડવાની જરૂર નથી. ચાવી દેખાડી જ મહારાજે ટીંગાડી છે કે જો આ અક્ષરધામની ચાવી છે. હવે છતાંય જો આપણી આંખો ભ્રમણા ખાતી હોય, પેલા કમળો થયો હોય ને એને બધું પીળું પીળું દેખાય, એમ જગતનો મોહ માયાનો જેને રંગ ચડ્યો હોય, જગતની વાસનાનો જેને રંગ ચડ્યો હોય, જગતની વૈભવનો માનનો જેને રંગ ચડ્યો હોય, એને પછી એ ચાવી સામે મહારાજે સ્પષ્ટ દેખાડી છે કે આ અક્ષરધામની ચાવી છે, છતાં એ દેખાતી નથી. પોતાની ચાવીઓ લઈને ગુચ્છા લઈને ફરે તો એમાં અક્ષરધામનો દરવાજો ખુલવાનો નથી. ટૂંકમાં કેવી વાત છે, જોકે ભૂપગઢને આ બધા સત્સંગીઓ બધા ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, ઘણા બધા જૂનાગઢ રાધારમણ દેવના દેશના પણ હરિભક્તો અહીંયા છે, એ બધા નિયમ નિશ્ચય પક્ષની અંદર વફાદારીની અંદર શુરવીરતાનો સમજણનો સત્સંગ રાખે છે, એટલે દ્રઢતાનો સત્સંગ છે એનો અમને આનંદ છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી દ્રઢતા, આવીને આવી નિષ્ઠા એ કાયમ રહે. એક ટકોર ખાલી વચ્ચે કરી દઉં કે સત્સંગની અંદર તો બધા શુરવીર છો, પણ પોતાના અંગત જીવનમાં પણ જરા ખટકો રાખજો. આપણા જીવનની અંદર કંઈ નાના મોટા દોષ હોય, દૂષણો હોય, વ્યસન હોય, કોઈ કુસંગ હોય, કંઈ કમજોરી હોય, આમ તો ન જ હોવી જોઈએ. શુરવીરતાના બધા શુરવીર સત્સંગીઓ છો, સહેજાનંદી સિંહ જેવા છો, પણ છતાંય કંઈ ખૂણે ખાંચરે કોઈ દોષ રહી ગયા હોય તો પોતાનું કલ્યાણ ન બગડે એના માટે એની શુદ્ધિ થાય એનો પણ ખટકો રાખજો. ખાસ કરીને યુવાનોને, કારણ કે હમણાં બધા દેશમાંથી પરદેશ બધે અલગ અલગ સ્થાનોમાં રહેતા હોય ત્યાં ટોકના, એનો પણ ખટકો રાખજો. ખાસ કરીને યુવાનોને, કારણ કે હમણાં બધા દેશમાંથી પરદેશ બધે અલગ અલગ સ્થાનોમાં રહેતા હોય ત્યાં ટોકનાર કોઈ હોય નહીં, એટલે કોઈ રોકનાર ન હોય, પછી એમ થાય કોણ જુએ, દોષ થઈ ગયો તો કોણે ખબર પડશે, પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જુએ છે વાલા ભક્તો. એટલે એનો આશ્રય, એનો ખટકો જો આપણે કંઠી ગળામાં એની હોય, કપાળમાં તિલક ચાંદલો હોય, કોઈ રામના ભક્ત હોય, કોઈ શિવના ભક્ત હોય, કોઈ કૃષ્ણના ભક્ત હોય, તો એના ઉપર જેને જેનો આશરો તેને તેની લાજ, એ ભગવાનની એના ઉપર દ્રષ્ટિ હોય જ. એમના આપણે બધા એમના બાળકો છીએ, એટલે આપણું જેમ મહારાજે જગન્નાથપુરીમાં કીધું ને કે અમે જગન્નાથજીની મૂર્તિની અંદર રહીને પૂજારીનો ભાવ ને કભાવ અમે જોતા હતા,
એમ ભગવાન અંતર્યામી સ્વરૂપે અથવા તો આપણા મંદિરમાં બિરાજમાન સ્વરૂપે એ આપણા ઉપર શાસ્ત્ર સ્વરૂપે એ આપણા ઉપર દ્રષ્ટિ રાખે છે કે મારો ભક્ત મારો બાળક એ કેવું એનું આચરણ છે એની સ્થિતિ કેવી છે એ દ્રષ્ટિ હંમેશા રાખતા હોય એટલે એનો ખટકો રાખી આપણા જીવનમાં રહેલી કોઈ નાની મોટી ઉણપ હોય ત્રુટિ હોય તેને દૂર કરજો અને ભગવાનનું ખૂબ ભજન કરજો ભગવાનની આજ્ઞામાં રહેજો કારણ કે ભક્તિ છે મહારાજ કે ગમે તેટલો બ્રહ્મવેતા હોય પણ ભગવાનની ભક્તિ ન કરે તો નિશ્ચય અધોગતિને પામે છે એટલા માટે ભગવાનની ભક્તિ થાય અને ભક્તિ પણ કેવી એનું પણ મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર વ્યાખ્યા કરી છે મહારાજ કે મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ ભગવાનનો મહિમા સમજો અને સત્ય સિદ્ધાંતોનું જ્ઞાન આત્માનું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન એ જ્ઞાને સહિત જ્યારે ભગવાનની ભક્તિ કરશો તો જ એ ભક્તિ આપણને મોક્ષ માર્ગની અંદર એટલે મેં શરૂ કીધું કે આપણા જીવનના બે લક્ષ્ય છે બે આપણા માર્ગ છે ધોરીમાર્ગ એક ધર્મપરાયણતા અને બીજું ભક્તિનો આશ્રય આ બે કરવાથી પરમાત્માનો આશ્રય થાય છે અને એ પરમાત્માનો આશ્રય જ આપણા માટે મોક્ષનું સાધન બને છે તો એવું દ્રઢ થાય એવી હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ રાધારમણ દેવના ચરણારવિંદના લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ વધારે સમય નથી લેવો પણ ભગવાન તમને બધાને ખાસ કરીને મારા યુવાનોને જેમ હમણાં સ્વામીએ કીધું ને મેં તો આગ્રહ રાખ્યો હતો મેં કીધું મહિના પછી જ આપણે ઉત્સવ આવે છે તો તે વખતે ભેગો ભેગો મોટો કરીએ પણ ભક્તોનો ખૂબ ભાવ હતો કે ના બાપુજી અમારે શાકોત્સવ અલગથી કરવો છે તો આજે તમારો ભાવને વશ થઈને અમે અહીંયા આવ્યા છીએ બહુ આનંદ થયો મને ભૂપગઢનું જેમ સ્વામીએ પણ વખાણ અમે પણ નાનપણથી બાપુજી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના સમયે નાના પર અહીંયા ફર્યા હતા મને યાદ છે બહુ વર્ષ પહેલાની વાત છે પણ બાપુજી સાથે પણ ઘણી વખત આવવાનું થયું ત્યાર પછી અનેક વખત અમે પ્રસંગમાં અહીં આવ્યા અને આ બધા વિસ્તારોની અંદર જ્યારે ગામડા વિચરણ કર્યા છે ત્યારે અમે જોયું છે કે આ પ્રેમાળ સત્સંગ છે શુરવીર તો છે જ પણ સાથે સાથે પ્રેમી ભક્તો છે પણ એ પ્રેમનો ખટકો રાખજો ભગવાન સાથેનો સ્નેહ રહે બીજા કંઈ પદાર્થોમાં બીજા વિષયોની અંદર આપણો પ્રેમ કદાચ એ લોલુપ્ત ન થઈ જઈએ જગતના વિષયો માન મોટપની અંદર અને ભગવાનનો મહિમા જેવો સમજાય એવો બીજા કોઈ મહિમાની આગળ આપણે નતમસ્તક ન થઈએ એવો કુમારીનો સત્સંગ રાખી ભગવાનનો મહિમા સમજી અને સત્સંગ કરજો ભગવાન બધાને સુખિયા રાખે વધારે સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું સહેજાન સ્વામી મહારાજ.